આવા ફોટા મૂકે છે તું ઇન્સ્ટા પર? આવા ફોટા મુકાય? શરમ આવે છે કઈ? એક પપ્પા પોતાની દીકરીને ખખડાવતા હતા અને એમનો ગુસ્સો એક રીતે વ્યાજબી પણ હતો. દીકરી એવા ફોટા મૂક્યા હતા કે જોનારને એમ જ લાગે કે આના કેરેક્ટરમાં ખોટ છે, આ ચાલુ છોકરી છે. હકીકતમાં પપ્પાનો ગુસ્સો દીકરી માટે નહીં, પોતાના માટે હતો કે મારા ઉછેરમાં આટલી બધી ખામી રહી ગઈ કે મારી દીકરી જાણે હાથ બહાર જતી રહી. જ્યાં સુધીમાં પપ્પાને આ રિયલાઇઝ થયું કે દીકરી તો ના ગમે એવો વ્યવહાર કરે છે સોશિયલ મીડિયામાં, ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું. પપ્પાએ કદી એ ના વિચાર્યું કે આ છેલ્લા 16-17 વર્ષમાં દીકરીનું વર્તન કેવી કેવી રીતે બદલાયું, જ્યારે ખરેખર ટોકવાની જરૂર હતી ત્યારે એને કેવી રીતે ટોકવામાં આવી. એના મનને સમજવાની ઉંમર હતી ત્યારે એને મા બાપ સમજ્યા કે નહીં. એને સમય આપવાની જરૂર હતી ત્યારે એને ટાઈમ આપ્યો કે પછી ખાલી શિખામણો જ આપ કરી. મમ્મી પપ્પા એને ચોકીદાર લાગે છે કે દોસ્ત? મમ્મી પપ્પા એને લક્ષ્મણ રેખા ખેંચનાર લાગે છે કે ઉડવાનું આકાશ આપનાર? પ્રેમની શોધમાં સંતાનો અજાણ્યા લોકો તરફ આકર્ષાય, બહાર ખેંચાણ અનુભવે, એ સમયે પેરેન્ટિંગ બહુ જ ક્રુશિયલ હોય અને એ કઈ રાતોરાત ના આવે. સંતાનોને એવું લાગવા લાગે કે મારા મમ્મી પપ્પા મને સમજતા જ નથી, કોઈ મને સમજતું નથી, માત્ર મારી ઉંમરના લોકો જ મને સમજે છે, ટિન્ડર ઉપર કે ટિકટોક ઉપર જ મને બેસ્ટ ફ્રેન્ડ મળે છે. જો બાળકો આવું માનતા હોય ને, જો સતત બીજાને આકર્ષવા માટે ઇન્સ્ટા પર છીછરા ફોટોગ્રાફ્સ મૂકતા હોય, એ મા બાપોએ અરીસામાં જોવાની જરૂર છે કે પોતે કેવા છે. બાળકને થપ્પડ મારવાથી, દમ કરવાથી, બૂમબરાડા કરવાથી, એનું અપમાન કરવાથી વાત બગડે જ, સુધરે નહીં. સંવાદ સિવાય, હાર્ટ ટુ હાર્ટ ટોક સિવાય બીજો કોઈ ઉત્તમ રસ્તો નથી પેરેન્ટિંગનો. જ્યારે બાળક તમને હીરો તરીકે જોતું હોય ને, એ વખતે ઝીરો પુરવાર ન થઈ જવાય એની તકેદારી, એટલે સાચું પેરેન્ટિંગ, સાચો ઉછેર. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.